नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज आप अंग्रेजी ज्ञान सेतु धोरण 9 ब्रिज कोर्स क्लास रेडिनेस नी अंदर यूनिट 18 प्रेक्टिस पेपर एटले के बाळ मित्रों अत्यार सुधी आपणे जे 1 થી 17 यूनिटना प्रश्नोना जवाब जे आपणे शीख्या छीए तेनो महावरो आ प्रेक्टिस पेपर नी अंदर करवानो छे। એટલે કે ત્યાં જે વસ્તુ શીખ્યા છે તે આપણને કેટલું આવડ્યું તે આપણે આ પ્રેક્ટિસ પેપરની અંદર લખવાનું છે। તો ખાસ બાળક મિત્રો, જો તમને આ પ્રેક્ટિસ પેપરની અંદર જેટલું વસ્તુ ના આવડતું હોય તો જ આ મારા વિડીયો જોઈ તેનો સહારો લઈ લખવાનો પ્રયત્ન કરવાનો છે। બાકી જેટલું જાતે આવડતું હોય તેટલું જાતે પ્રયત્ન કરવાનો છે। જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9 યુનિટ 18 પ્રેક્ટિસ પેપર। સૌ પ્રથમ છે આડા અવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવો। એટલે કે અહીં જે શબ્દો આપેલા છે આડા અવળી થઈ ગયા છે તેને સરખા લાઇનમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બને તેવી રીતે બનાવવાનું છે। તો પહેલું જોઈ લઈએ તો પહેલું વાક્ય કેવી રીતે બનશે, તો રાધા ઇઝ એ ટીચર અને પાછળ આ રીતે આડાઅવળું છે તે લખવાનું છે કે સૌ પ્રથમ રાધા લખવાનું છે, પછી ઇઝ આવે ક્રિયાપદનું રૂપ, પછી એ અને પછી ટીચર। તો આવી રીતે ક્રમમાં લખી આપણે વાક્ય અર્થપૂર્ણ બનાવવાનું છે। એવી જ રીતે બીજું વાક્ય, સચિન તેંડુલકર ઇઝ એ ગ્રેટ ક્રિકેટર, ત્રીજું આવી રીતે બનશે। વી વેર ડાન્સિંગ ઇન ધી પાર્ટી, ચોથું આવી રીતે બનશે। વી ગેટ એનર્જી ફ્રોમ ધી સન, પાંચમું આવી રીતે બનશે। વિચ ઇઝ યોર ફેવરાઇટ કલર, તમારો પસંદગીનો કલર કયો છે। તો આગળ જોઈએ, રાઇટ ધ ફોલોઈંગ સેન્ટન્સ ઇન ધ નેગેટિવ ફોર્મ, એટલે કે અહીં જે આપણને વાક્યો આપેલા છે તેને એ પોઝિટિવ છે એટલે કે હકાર છે, આપણે એને નેગેટિવ એટલે કે નકારમાં ફેરવવાના છે। તો પહેલું જોઈ લઈએ, વી શુડ વેસ્ટ અવર ટાઈમ, તો એ હકારમાં છે તો એને આપણે નકારમાં બનાવીશું। વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, બીજું છે વી પ્લે હોકી તો એનું નેગેટિવ બનશે, વી ડુ નોટ પ્લે હોકી। ત્રીજું છે હી લિસન મ્યુઝિક ડેલી, તો નેગેટિવ વાક્ય આવી રીતે બનશે, હી ડઝ નોટ લિસન મ્યુઝિક ડેલી। સી વિલ વિઝિટ હર વિલેજ, તેનું નેગેટિવ આ રીતે બનશે, સી વિલ નોટ વિઝિટ હર વિલેજ। ધે વેર ગુડ એક્ટર્સ, તેનું નેગેટિવ આવી રીતે બનશે, ધે વેર નોટ ગુડ એક્ટર્સ। આગળ વધીએ, ક્વેશ્ચન 3, રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ પ્લુરલ ફોર્મ, એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે એક વચનમાં છે, આપણે તેને બહુવચનમાં ફેરવવાના છે। તો ગીવ મી માય પેન, એટલે કે મારી પેન મને આપો, તો આપણે બહુવચનમાં શું કહીએ, આપણી પેનો છે એ આપો, તો એનું અંગ્રેજી આવી રીતે થાય, તો ગીવ મી અવર પેન્સ। બીજું, હી ઇઝ એ ડોક્ટર, તે ડોક્ટર છે તો તેનું બહુવચન કરવું હોય તો તેઓ ડોક્ટર છે, તો ધે આર ડોક્ટર્સ। ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો તેનું બહુવચન આવી રીતે બનશે, ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ। બોયઝ એટલે કે પાછળ યસ લગાડ્યું છે એટલે બહુવચન કર્યું છે આપણે, અને ઇઝનું આર થાય। હી વિલ નોટ વિઝિટ ધ મ્યુઝિયમ, તેનું બહુવચન, ધે વિલ નોટ વિઝિટ ધ મ્યુઝિયમ। આઈ વોન્ટ ટુ ઇટ એન ઓરેન્જ, then we want to eat orange। અહીં બાળકો, જ્યારે આપણે એક વચનમાંથી કોઈ પણ વાક્ય બહુવચનમાં ફેરવીએ છીએ ત્યારે an છે એ નીકળી જાય છે, એટલા માટે અહીંયા લખેલો નથી। આગળ વધીએ, ક્વેશ્ચન 4, કરેક્ટ ધી સેન્ટન્સ, એટલે કે સાચું વાક્ય, યોગ્ય જે વિરામચિહ્નો ને એ બધું મૂકવાનું હોય એ બધું મૂકી અને સાચું અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો કરેક્ટ ધી સેન્ટન્સ, તો પહેલું છે આઈ બાય એ ન્યુ પેન યસ્ટરડે, તો અહીં બાળકો જુઓ અહીંયા સાદું રૂપ આપેલું છે અને અહીંયા અસ્ટરડે લખેલું છે એટલે કે ગઈકાલે છે, અને ગઈકાલે હોય તો આપણે આજે બાયનું છે ભૂતકાળનું રૂપ મૂકવું પડે। તો આ અગાઉ પણ આપણે અગાઉના યુનિટની અંદર ભૂતકાળનું રૂપ કેવી રીતે લાગે એ બધું શીખી ગયા છીએ, તો જો તમે તે ના સમજણ પડ્યું હોય તો તે તમે આગળના યુનિટ પણ જોઈ શકો છો જેની લિંક અમારા પ્લેલિસ્ટની અંદર આપણે તમામ વિડીયો મૂકેલા છે। તો પહેલું છે આઈ બાય એ ન્યૂ પેન યસ્ટરડે, તો તેનું આવી રીતે બનશે આઈ બાઉટ એ ન્યુ પેન યસ્ટરડે, એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવું પડે કારણ કે ભૂતકાળની વાત કરેલી છે એટલા માટે। રાધિકા સિંઘ
બ્યુટીફુલ, એટલે કે રાધિકા સુંદર ગાય છે. તો રાધા, સોરી, રાધા સિંગ્સ બ્યુટીફુલ. ધે ડઝ નોટ લાઈક્સ એપલ્સ, તો તેનું આવી રીતે બનશે, ધે ડુ નોટ લાઈક એપલ્સ. હી ડુ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે, હી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. ધીસ ચાઇલ્ડ ઇઝ ઓનેસ્ટ, તો તેનું આવી રીતે બનશે, ધીસ ચાઇલ્ડ ઇઝ ઓનેસ્ટ. ટુડે ઇઝ એ હોલિડે, તો તેનું વાક્ય આવી રીતે બનશે, ટુડે ઇઝ એ હોલિડે. આગળ વધીએ. ક્વેશ્ચન ફાઇવ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર પ્રેપોઝિશન. એટલે કે આપણે પ્રેપોઝિશનનું પણ અલગ એક સેપરેટ ચેપ્ટર અગાઉ શીખી ગયા છે. જો તમે આ પ્રેપોઝિશનની અંદર વધારે સમજ મેળવ્યું હોય તો તમે ચેપ્ટર તે જોઈ શકો છો. તો પહેલું જોઈએ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ખાલી જગ્યા ધ સ્કાય, તો તેમાં આવશે ઇન ધ સ્કાય, ઇન આવશે. ડોન્ટ પ્લે ખાલી જગ્યા ધ ફાયર, તો વિથ, એટલે કે ફટાકડાને એના જોડે રમત કરવી જોઈએ નહીં. માય ફાધર વેક અપ ખાલી જગ્યા 5 o'clock, એટલે કે કોઈ પણ સમય આવે ત્યારે એટ વપરાય છે. ધીસ સ્કૂલ વોઝ બિલ્ટ ખાલી જગ્યા ધ 5th century, તો ઇન આવે. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ, એટલે કે ઓન ઉપર પડેલું છે એટલા માટે. ધીસ પેન સ્ટેન્ડ ઇઝ મેડ ખાલી જગ્યા ગોલ્ડ, ઓફ આવશે, એટલે કે સોનાની બનેલી, સોનાથી બનેલી છે એમ, સોના વડે. વી શુડ ફીલ પ્રાઉડ ખાલી જગ્યા કન્ટ્રી, પ્રાઉડ ઓફ, એટલે કે ખાલી જગ્યામાં ઓફ આવશે. આગળ વધીએ. ક્વેશ્ચન સિક્સ, કમ્પ્લીટ ધ સેન્ટન્સ વિથ કરેક્ટ મોડલ એક્ઝ્યુલરી વર્ડ, એટલે કે નીચે જે ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યામાં કેટલાક ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધીને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. તો ઇટ ખાલી જગ્યા રેન ટુડે, તો નીચે ઓપ્શન આપેલા છે મે, મસ્ટ, શુડ અને કેન, તો તેમાં સાચું આવશે મે. પાર્થ ખાલી જગ્યા પ્લે ફૂટબોલ ઇઝીલી, ઓપ્શન છે શુડ, મસ્ટ, કેન અને વુડ, તો સાચું આવશે કેન, એટલે કે રમી શકે છે એમ, શક્યતા બતાવવા માટે કેન આવે. તો વી ખાલી જગ્યા રિસ્પેક્ટ ઓલ એલ્ડર્સ, ઓપ્શન છે શુડ, મે, કેન અને કુડ, તો સાચો જવાબ આવશે શુડ. વી ખાલી જગ્યા સ્ટડી હાર્ડ ટુ ગેટ ગુડ રિઝલ્ટ, સારું ભણીશું તો સારું રિઝલ્ટ આવશે, તો કુડ, મસ્ટ, મે અને માઇટ, તેમાંથી સાચું આવશે મસ્ટ ફરજિયાતપણા માટે. ધેટ બોય ખાલી જગ્યા બી ફ્રેન્ચ, હી સ્પીક્સ ફ્રેન્ચ ફ્લુએન્ટલી, એટલે કે સરળતાથી ફ્રેન્ચ ભાષા છે એ બોલી શકે છે, તો તેમાં આવશે કુડ. આગળ વધીએ. ક્વેશ્ચન સેવન, મેચ ધ સેન્ટન્સ વિથ ધેર કરેક્ટ ક્વેશ્ચન ટેગ. તો બાળમિત્રો, આપણે અગાઉ ક્વેશ્ચન ટેગનું અલગ સેપરેટ ચેપ્ટર યુનિટ આપેલું છે, તેની અંદર પણ અમને તમને સમજાવ્યું હતું કે ક્વેશ્ચન ટેગ કેવી રીતે આવે. તો વાક્ય જ્યારે હકારમાં હોય ત્યારે ક્વેશ્ચન ટેગ નેગેટિવ બને, એટલે કે નકારમાં બને, અને વાક્ય જ્યારે નકારમાં હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારમાં બને છે. અહીં એક હું તમને સમજાવી દઉં છું, બાકીને જો વધારે સમજણ મેળવવી હોય તો અમે ક્વેશ્ચન ટેગના અલગ ચેપ્ટરની અંદર સમજાવી દીધેલું છે, તેમાં જોઈને પણ તમે શીખી શકશો. તો વી શુડ નોટ વેસ્ટ ટાઈમ, એટલે કે અહીં શુડ નોટ, એટલે કે અહીંયા નેગેટિવ, એટલે કે નકાર વાક્ય છે, તો હંમેશા આપણે આવશે શું ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. તો જોઈએ કયું આવે છે, તો શુડ વી, તો અહીંયા જુઓ અહીંયા નકાર છે, તો અહીંયા નોટ કે એવો નકારનો કોઈ શબ્દ વાપરેલો નથી, એટલે કે પોઝિટિવ આવે, હકારમાં બને. તેવી રીતના બીજું જોઈએ, ધે આર બ્રિલિયન્ટ પ્લેયર્સ, તો આરણ ધે. સીતાબેન ઇઝ ધી બેસ્ટ કુક, પોઝિટિવ છે. ઇઝન્સી. જયેશભાઈ ટીચિસ ઇઝીલી, પોઝિટિવ છે, તો નેગેટિવમાં આવશે ડઝન હી. ધે ડુ નોટ લાઈક ચેસ, અહીંયા નેગેટિવમાં છે, નોટ આવ્યું એટલા માટે, તો આવશે પોઝિટિવ ડુ ધે. આગળ વધીએ. ક્વેશ્ચન એટ, મેચ એ વિથ બી, એની સાથે બીને જોડો. તો આપણે જોઈએ, વેર ડીડ દીપ્તિ ગો, તો દીપ્તિ ક્યાં જઈ રહી હતી, તો દીપ્તિ વેન ટુ ધ ગાર્ડન. વેન ડીડ સી વોચ ધ સ્નેક, તો દીપ્તિ વોચડ ધ સ્નેક યેસ્ટ. હુ વોઝ ધ ગાર્ડનર, કોણ ગાર્ડનર છે માળી, તો રામજીભાઈ વોઝ ધ ગાર્ડનર. વોટ ડીડ ધ ગાર્ડનર ડુ, શું કરે છે, તો ધ ગાર્ડનર કટ ધ ગ્રાસ, ઘાસ કાપે છે. વોટ ડીડ યુવા રાઇટ, યુવા શું લખે છે, તો યુવા વ્રોટ એન એસે, નિબંધ લખે છે. આગળ વધીએ. ક્વેશ્ચન 9, રીડ ધી પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે.
तो पेरेग्राफ आपणे फटाफट समझी लीए तो जयंट एंड ज्यूसना वेन टू द्वारका ऑन दिवाली। जयंट एंड ज्यूसना दिवाळीना वक्ते द्वारका जवाना छे दिवाळी उपर। दे वेन धेर फॉर दर्शन एटले के दर्शन करवा माटे त्यां जवाना छे। दे स्टेड धेर फॉर थ्री डेज एटले के त्रण दिवस त्यां रोकावाना छे। द्वारका इज 357 किलोमीटर्स अवे फ्रॉम कंडला એટલે કે કંડલાથી 357 કિલોમીટર દ્વારકા દૂર આવેલું છે। ધે વેન ધેર બાય ધ બોટ ત્યાં તે લોકો બોટમાં જશે। ધ બોટ ફેર ઇઝ 150 રૂપીઝ પર પર્સન એટલે કે બોટનું જે ભાડું છે ત્યાં જવાનું એ 150 એટલે કે 150 રૂપિયા એક વ્યક્તિનું છે। તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો હુ વેન ટુ દ્વારકા એટલે કે દ્વારકા કોણ કોણ જવાનું છે તો કોણ કોણ જવાનું તો મિત્રો ઉપરના ફકરામાં શું નામ લખેલું છે જયંત અને જ્યોત્સના। तो आप रीते जवाब आपीशू जयंत एंड ज्योत्सना वेन टू द्वारका। वेन डीड ज्योत्सना गो टू द्वारका ज्योत्सना क्यारे जवानी हती द्वारका तो शू क्यारे जवाना हता दिवाळी उपर। गुड तो आप रीते जवाब लखी सकी ज्योत्सना वेन टू द्वारका ऑन दिवाली। त्रीजो प्रश्न जोई लईए हाउ डीड दे गो टू ध द्वारका एटले केवी रीते त्यां जवाना हता तो दे वेन धेर बाय बोट बोटनी अंदर जवाना हता। હાઉ ફેર ઇઝ દ્વારકા ફ્રોમ કંડલા એટલે કે કેટલું અંતર છે દ્વારકા અને કંડલા વચ્ચે તો 357 કિલોમીટર્સ। તો આવી રીતે લખી શકાય દ્વારકા ઇઝ 357 કિલોમીટર્સ કી કેએમ એટલે કિલોનો કે અને મીટરનો મી એટલે કિલોમીટર્સ એવું બોલાય કિલોમીટર્સ ફેર ફ્રોમ કંડલા। વોટ ઇઝ ધ બોટ ફેર બોટનું ભાડું કેટલું હતું બાળકો 150 એટલે કે 150 રૂપિયા। ધ બોટ ફેર ઇઝ 150 રૂપીઝ પર પર્સન। વાય ડીડ જયંત એન્ડ જ્યોત્સના ગો ટુ દ્વારકા તો જયંત અને જ્યોત્સના દ્વારકા શા માટે જવાના હતા તો દર્શન કરવા માટે। તો આવી રીતે લખી શકાય દે વેન્ટ ધેર ફોર દર્શન। હાઉ મેની ડેઝ ડીડ ધે સ્ટે એટ દ્વારકા કેટલા દિવસ રોકાવાના હતા બાળકો 3 દિવસ। તો આવી રીતે જવાબ અપાય ધે સ્ટેડ ધેર ફોર 3 ડેઝ। આગળ વધીએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એટલે કે ખરાને નિશાની કરવાની છે ફોર ધ રાઇટ આન્સર એટલે કે આ ફકરો છે બાળકો તમારે ધ્યાનથી વાંચવાનો છે અને ત્યારબાદ જે પાછળ વાક્ય આપેલા છે એમાં જે બંધ બેસતું હોય અને સાચું હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે। તો ફકરો છે એ તમારે ધ્યાનથી વાંચી જવાનો છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। અહીં હું તમને ડાયરેક્ટ સમય ન બગડતા પ્રશ્નોના જવાબ શું આવશે તે સમજાવી દઉં છું। તો ગોપાલ્સ વાઇફ કમ્પ્લેન ધેટ હી ડીડ નોટ હેવ એ પાલખી તો આમાં પાલખી આવશે। અત્યારે આપણે ફકરો તમે વાંચી જશો એટલે તમને સમજાઈ જશે કે આ પાલખી શા માટે આવે છે અને શું છે। તો સૌ પ્રથમ પહેલાં ફકરો વાંચી જવાનો છે બીજો જોઈ લઈએ હાઉ મચ ડીડ ગોપાલ ગીવ ટુ ધ લેબર તો અ રૂપીસ કેટલા રૂપિયા આપ્યા હતા તો અ રૂપીસ રૂપિયો આપ્યો હતો। હાઉ ડીડ ગોપાલ ગો ટુ ધ કોર્ટ એટલે કે ગોપાલ કોર્ટ શા માટે ગયો હતો તો શું હતું તો બાસ્કેટ। તો ગોપાલ ડિસ્ક્રાઇબ ધ બાસ્કેટ એઝ હિઝ એમાં આવશે ટ્રાન્સપોર્ટ। અને છેલ્લું પાંચમું જોઈ લે ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ક્વીન એટલે કે રાણી ક્વીન એટલે રાણી તેનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય એ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે। તો રાણી તો વિરુદ્ધાર્થી શું થાય ગુજરાતીમાં રાજા તો રાજાને અંગ્રેજીમાં કહેવાય કિંગ તો એ કિંગ સામે ખરાની નિશાની કરવાની છે। આગળ વધીએ સિલેક્ટ એપ્રોપ્રાઇટ એક્સપિરિયન્સ ફોર ધ ગિવન સિચ્યુએશન બાળકો અહીંયા તમને હું ટૂંકમાં સમજાવી દઉં કે અહીં જે વાક્યો આપેલા છે એ તમે સામે વાળા ઉપર કેવો પ્રતિભાવ વ્યક્ત કરો અને શું કહેવું જોઈએ તે અહીં લખવાનું છે। તો અહીં વાક્યો આપેલું છે ધારો કે તમને સમજાવું કે તમારા કોઈ ભાઈ બહેન કે કોઈ પરીક્ષા આપવા જતું હોય તો પરીક્ષા આપવા જતા હોય તો આપણે એને શું કહીએ બેસ્ટ ઓફ લક એવું બધું કહીએ ને। કોઈ ફરવા માટે જતું હોય તો આપણે શું કહીએ હેપી જર્ની। પછી કોઈ આપણે પ્રાર્થનાની અંદર બધા આપણા મિત્રો હોય એ આપણો બર્થડે હોય અને બર્થડે 20 માટેનું ગીત ગાય છે અને ગીત પૂરું થઈ જાય પછી આપણે બધાને શું કહીએ છીએ થેન્ક યુ એવું કહીએ છીએ ને। તો બસ એવી જ રીતે કે આવી સિચ્યુએશનમાં તમે શું જવાબ આપશો એટલે કેવો પ્રતિભાવ વ્યક્ત કરશો તે આપણે અહીંયા લખવાનું છે। તો અહીં કૌંસની અંદર જે આ શબ્દો આપેલા છે એ આપણે જવાબ તરીકે લેવાના છે આઈ એમ સોરી થેન્ક યુ વેલકમ બેસ્ટ ઓફ લક એક્સક્યુઝ મી અને કોંગ્રેચ્યુલેશન આ શબ્દોનો આ વાક્યનો ઉપયોગ કરી આપણે અહીં જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે। તો પહેલું જોઈ લઈએ યોર યંકલ થેન્કડ યુ ફોર ગેટિંગ હિમ ધ બુક હી વોન્ટ
એટલે કે એને જે બુક જોતી હતી તેના માટે એને મદદ કરી, એટલા માટે થેન્ક યુ કીધું. તો આપણે શું કહેવું જોઈએ, આપણને કોઈ થેન્ક યુ કહે તો આપણે એને શું કહેવું જોઈએ સામે, તો વેલકમ. તો બસ આવી જ રીતે આગળ લખવાનું છે. તો એ સ્ટ્રેન્જર શોડ યુ ધ વે ઇન અનફેમિલિયર સિટી, એટલે કે અમુક જગ્યા આવી અજાણી જગ્યા ઉપર કોઈ આપણે મદદ કરી હોય તો આપણે શું કહેવું જોઈએ આવી પોઝિશનમાં, થેન્ક યુ. યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર એ સ્કૂલ ટુ ટેક એક્ઝામિનેશન, એટલે કે પરીક્ષા આપવા માટે જાય છો, તો અગાઉ મેં તમને કીધું, તો આપણે શું કહેવું જોઈએ, બેસ્ટ ઓફ લક. ચોથું જોઈએ, યુ આર ટોકિંગ વિથ યોર ગેસ્ટ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ, આપણે બધા ગેસ્ટ કે મહેમાન બેઠા હોય અને ફોન વાગે તો આપણે શું કરીએ, તો એક્સક્યુઝ મી એમ કહીને આપણે બહાર જતા રહેવું જોઈએ ને, બહાર જઈને વાત કરવી જોઈએ, એટલે કે મને માફ કરી દો એમ. યુ આર ફીલિંગ ગિલ્ટી ફોર યોર બિહેવિયર વિથ યોર સિસ્ટર, એટલે કે તમારી જે અહેસાસ થાય કે મારી આ ભૂલ થઈ ગઈ છે અને એવું થાય ત્યારે આપણે શું કહીએ, આઈ એમ સોરી, એટલે કે હું દિલગીર છું. યોર ફ્રેન્ડ વોન એ ટ્રીપ ટુ દુબઈ ઇન એ કોન્ટેસ્ટ, એટલે કે સ્પર્ધાની અંદર તમારો મિત્ર છે એ દુબઈની ટ્રીપ જીત્યો છે, તો આપણે એને શું કહીશું, કોંગ્રેચ્યુલેશન, સારા ટકા આવ્યા હોય, પહેલો નંબર આવ્યો, તો આપણે આપણા ફ્રેન્ડ્સને કહીએ છીએ ને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. ઘણા શિક્ષકો પણ પહેલો બીજો નંબર ત્રીજો નંબર આવે બધાને લખતા હોય અને કહેતા હોય છે કે કોંગ્રેચ્યુલેશન, અભિનંદન પાઠવે છે. તો બસ આવી જ રીતે આપણે કઈ પોઝિશન, કઈ સિચ્યુએશનની અંદર આપણે શું જવાબ આપશું, શું પ્રતિભાવ આવશું તે અહીં લખવાનો છે. હવે આગળ વધીએ, ટીક રાઇટ એટલે કે ખરાની નિશાની કરવાની છે. ઇન ધ બોક્સ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ અંડરલાઇન સેન્ટન્સ, એટલે કે અંડરલાઇન કરેલી છે આ વાક્યની અંદર, અહીંયા અંડરલાઇન કરે છે સેપરેટ, તો સેપરેટનો જે મિનિંગ છે એ શું થાય છે, એ અહીં આ ચાર ખાના આપેલા છે એમાંથી સાચો શબ્દ જે આવતો હોય તેની સામે ખરાની નિશાની એટલે કે ટીકની નિશાની કરવાની છે. તો પહેલું જોઈ લઈએ, ધ કેટ જમ્પડ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક, ધ મિલ્ક સેપરેટ ઓલ ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન, તો તેમાં શું આવશે સાચું, સોઇલ્ડ. વેન ધેર ઇઝ લોટ ઓફ પ્રેશર ઇનસાઇડ એ કુકર, એટલે કે ઘણું બધું પ્રેશર હોય છે કુકરની અંદર, ઇટ વિસલ ગોઝ અપ એન્ડ વેપર કમ્સ આઉટ, તો તેમાં સાચું આવશે રિલીસીસ. We feel that it is almost impossible to stop people from breaking traffic rules. એટલે કે ટ્રાફિક રૂલ છે તેમાં, તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ તેનો આપણે મિનિંગ શોધવાનો છે, તો હાર્ડ આવે. We should not throw away plastic bag. We should find out way to use them it different from, to make different things from them. અહીં આપણે use them in different form તેનો મિનિંગ શોધવાનો છે, તો તે આવશે રિસાયકલ. When I reached the hall, એટલે કે જ્યારે હું હોલમાં પહોંચ્યો, ઇટ વોઝ ફૂલ, તે ફૂલ થઈ ગયું હતું, એટલે કે ઇટ વોઝ ફૂલનો આપણે મિનિંગ શોધવાનો છે, પરંતુ આગળનું વાંચી જોઈએ. ધ અંડરલાઇન વર્ડ મીન્સ, એટલે કે ઇટ વોઝ ફૂલ એનો આપણે યોગ્ય શબ્દ શોધીએ, તો ઓલ ધી સીટ્સ વેર ઓક્યુપાઈડ, એટલે કે બધી સીટો છે ફૂલ થઈ ગઈ, ચૂકવાઈ ગઈ હતી, એટલે ફાળવાઈ ગઈ હતી એમ. બોથ ધ ચિલ્ડ્રન લુક અલાઇક, હિયર અલાઇક મીન્સ અલાઇકનો મિનિંગ શોધવાનો છે, તો આવશે સિમિલર. પોલીસમેન, પોલીસમેને કહ્યું, પોલીસમેન સે, બેબી વાય આર યુ ક્રાઇંગ, કે બેબી શા માટે તું રડે છે. ધ ગર્લ સે, એટલે કે છોકરી કીધું, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, એટલે કે હું મારો રસ્તો, ઘરે જવાનો રસ્તો છે ભૂલી ગઈ છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મારી મદદ કરી શકો, એવું છોકરીએ પોલીસવાળાને કીધું. તો અહીં હિયર ધ અંડરલાઇન વર્ડ મીન્સ, એટલે કે લોસ્ટ એટલે કે ભૂલી ગયા છીએ, આમ ખોવાઈ ગયો છે, મળતો નથી, તો તેનો મિનિંગ શું થશે, તો ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે, એટલે કે છોકરી છે એ ફોરગોટન એટલે કે ભૂલી ગઈ છે, તેને ઘરે જવાનો જે રસ્તો છે એ ભૂલી ગઈ છે. આગળ વધીએ, ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર, આ પિક્ચરને ધ્યાનથી જુઓ અને તેના વિશે પાંચ છ વાક્યો લખવાના છે. તો અહીંયા તમને સમજાવી જઉં છું કે પિક્ચરમાં મોટું મોટું શું દેખાય છે, તો અહીંયા સિટી મોલ છે, અહીંયા બે સ્ટેશન જવાનું બોર્ડ છે, અહીં કેટલાક લોકો ફરી રહ્યા છે આમ તેમ, અહીં એક ટ્રકવાળો જાય છે અને એક સાથે બાઇકવાળાનો એક્સિડન્ટ થયો છે, ત્યાં પોલીસો આવી ગઈ છે, આ ઉપરાંત આ એક્સિડન્ટ થયો હતો તેને બચાવવા માટે 108 એટલે કે ડૉક્ટરની ટીમ આવીને 108ની અંદર તેને મૂકીને લઈ જશે. અહીં પીઠક કોમ્પ્લેક્સ આવેલું છે વચ્ચે, આ ઉપરાંત અહીંયા બસ સ્ટેશન આવેલું છે, આ ઉપરાંત અહીંયા પ્રકાશ સ્કૂલ આવેલી છે, અહીંયા રિક્ષા રોડ ઉપર જઈ રહી છે, આવું ઘણું બધું અહીંયા છે, નાસ્તા હાઉસ છે, આનંદ પ્રોવિઝન સ્ટોર છે, સિટી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર,
આ બધું આવેલું છે. તો આના ઉપરથી આપણે અંગ્રેજીમાં 7-8 વાક્યો લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો આપણે જોઈ લઈએ. તો પહેલું બનશે, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ સેન્ટર ઓફ ધ સિટી. આ જે ચિત્ર છે એ સિટીનું સેન્ટર એટલે કે મુખ્ય શહેર હોય એવું લાગે છે. ધેર ઇઝ વન કોમ્પ્લેક્સ, એક કોમ્પ્લેક્સ છે, એન્ડ ધેટ નેમ ઇઝ પીઠક કોમ્પ્લેક્સ. પીઠક કોમ્પ્લેક્સ છે, બાજુમાં આનંદ પ્રોવિઝન સ્ટોર ને એ બધું પણ હતું, એ તે પણ તમે લખી શકો. ધેર ઇઝ એ બસ સ્ટેશન ઇન ધીસ પિક્ચર. બસ સ્ટેશન છે પણ આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે. મેની પીપલ્સ આર સીન ઇન ધીસ પિક્ચર એટલે કે ઘણા બધા લોકો છે એ પણ દેખાઈ રહ્યા છે, અહીંથી આવન જાવન એટલે કે અવર જવર કરી રહ્યા છે. વન એમ્બ્યુલન્સ ઇઝ ઓલ્સો ધેર ઇન ધ પિક્ચર એટલે કે એક એમ્બ્યુલન્સ છે તે પણ ત્યાં છે. અહીં મેં 5 વાક્યો લખેલા છે, આ ઉપરાંત 4 કે 5 વાક્યો છે એ તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને ચોપડીમાં લખવાના છે. આગળ વધીએ. રીડ ધીસ લેટર એન્ડ કમ્પ્લીટ ઇટ વિથ ધ હેલ્પ ઓફ ધી સેન્ટેન્સ ગીવન ઇન બ્રેકેટ. જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા ઉપર આપેલા કૌંસની અંદર યોગ્ય વાક્યો છે તે વડે પૂરવાનું છે. તો હવે આ ડાયરેક્ટ આપણે લેટર જ વાંચીએ. આઈ રિસીવડ યોર લેટર યસ્ટરડે. તારો લેટર મેં ગઈકાલ વાંચ્યો. આઈ વોઝ હેપી ટુ નો ધેટ યુ આર કમિંગ ટુ લંડન ઓન સન્ડે. હું બહુ ખુશ છું એ જાણીને કે તું લંડન એટલે કે સન્ડે એટલે કે રવિવારે લંડન આવવાનું છે. વી વિલ સ્પેન્ડ ધ હોલ મંથ ટુગેધર. આખો મહિનો હું તારા સાથે પસાર કરીશ. ઇટ વોલ શો યુ મેની ન્યૂ પ્લેસીસ ઓફ ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડની અંદર હું તને ઘણા બધા નવા પ્લેસ બતાવીશ. તો આગળ હવે ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં શું આવશે? ઉપરના કૌંસમાંથી લખવાનું છે. તો વી કેન ઓલ્સો વોચ ન્યૂ ફિલ્મ એટલે કે આપણે છે નવી મૂવી પણ જોઈ શકું. વી આર અગરલી વેઇટિંગ ફોર યુ એટલે કે હું ખાસ તારું રાહ જોઉં છું. તો પ્લીઝ કન્વે માય રિગાર્ડ ટુ યુ પેરેન્ટ્સ. અને છેલ્લે લખેલું છે યોર્સ લવિંગલી શ્રેયા. તો આવી રીતે આપણે લેટર છે એ પૂર્ણ કરવાનો છે. તો અહીં બાળમિત્રો, અહીં આપણું યુનિટ 18 પ્રેક્ટિસ પેપર પૂર્ણ થાય છે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.